માધાપર મધ્યે પશુઓને રોગચાળાથી બચાવવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓએ મુલાકાત લઈને પશુ ચેકિંગ હાથ ધર્યું હતું. સર, પર લંપિંગ જે વાયરસ છે એના માટે લોકોને જાગૃતિ માટે શું લોકોને તકેદારી રાખવી પડશે અને શું લોકોને સંદેશો? અત્યારે આપણા કચ્છ જિલ્લામાં માધાપર ગામમાં કેટલા કેસ જોવા મળ્યા, એમાં ખાસ નોંધવા જેવું એ છે કે આમાં કોઈ પણ પશુઓ બીમાર પડેલા હોય, ખાતા પીતા બંધ થઈ ગયા હોય, દૂધ ઘટી ગયું હોય કે શરીર ઉપર ગાંઠો નીકળે અને એને કારણે શરીર આખું જકડાઈ જાય, સોજા આવે એવા કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી. દરેક પશુઓ ક્લિનિકલી બિલકુલ નોર્મલ છે અને એમાં ખાસ કાંઈ સારવારની પણ જરૂરિયાત નથી. અત્યારે તકેદારીના પગલાં તરીકે આપણે આજુબાજુના દરેક વિસ્તારમાં માધાપરની આજુબાજુના ગામો છે એમાં આપણે રસીકરણ ચાલુ કરેલ છે. ખાસ જો તકેદારીના પગલાંની વાત કરીએ તો લંપી એ એક વાયરસજન્ય રોગ છે અને એમાં જો પશુમાં ક્યાંય પણ જો આવા લક્ષણ જોવા મળે તો એમાં ખોટો ગભરાટ રાખવાની જરૂર નથી. આમાં મોટે ભાગે અત્યારે જે લક્ષણો જોવા મળે છે એમાં કોઈ ખાસ સારવારની જરૂર પણ નથી હોતી. સૌથી પહેલું આમાં ધ્યાન રાખવાની બાબત એક જ છે કે આવા પશુઓને આપણે જુદું કરવું પડે, એને અલગથી બાંધી દેવું પડે અને એનો ઘાસચારો છે એ પણ અલગ રાખવો પડે, એને છાયણામાં બાંધવું જોઈએ. બીજું, જો પશુના શરીરમાં તાવ હોય તો એને આપણે સંપૂર્ણ આરામ આપવો એ પણ એટલી જ જરૂરી વસ્તુ છે. જો આવા પશુને આપણે છૂટું મૂકશું તો એને કારણે એના શરીરમાં તકલીફ વધશે. અને ગયા વર્ષે જેમ આપણે જોવા મળતું હતું કે પશુના પગે સોજા આવેલા હોય અને પછી પશુપાલકો એને વિચારે કે ચાલો સીમમાં જશે તો સોજા ઉતરી જશે, પગ છૂટા થશે, તો એવું ન કરવું. કારણ કે જો પશુને તાવ હોય, ઉનાળાની ગરમી હોય અને આપણે જો સીમમાં મોકલીએ તો એને પાછું ઘણું લાંબે સુધી જવાનું થાય, એને કારણે તાવના લક્ષણો વધે છે અને પશુ વધારે બીમાર પડે છે. બીજું, ગયા વખતે ઘણી વખત એવું થતું હતું કે પશુને વધારે પડતું નવડાવવામાં આવતું હતું લીમડાના પાણીથી કે પોટેશિયમ પરમેંગેનેટ નાખેલા પાણીથી, તો એ પણ ન કરવું જોઈએ. અને વધારે પડતી કોઈ પણ પ્રવાહી કે કાળા કે એને ઉકાળા સતત પીવડાવવા પણ ન જોઈએ. કાળા કે ઉકાળા પીવડાવવામાં બીજો વાંધો નથી થાય અને ઘણી વખત જો પીવડાવવાવાળાને પૂરતી કુશળતા ન હોય તો એને કારણે એ ઓતરાઈ જાય, એટલે કે હોજરીમાં જવાને બદલે ફેફસામાં જાય, તો એને કારણે કોમ્પ્લિકેશન થતું હોય છે. એટલે આ બે ત્રણ વસ્તુનો ખ્યાલ રાખવું જોઈએ. ટ્રીટમેન્ટની વાત કરીએ તો લંપીમાં વધારે પડતા ઇન્જેક્શનો લગાડવાની કે મોંઘી દવા કરવાની કોઈ જરૂર નથી હોતી. જ્યારે પણ જરૂર પડે ત્યારે ફક્ત એમાં તાવની ગોળીઓ હોય અને આરામ આપવામાં આવે તો એટલી વસ્તુ જ પૂરતી છે. અને જ્યાં આવા કેસ જોવા મળે તો ત્યાં આજુબાજુના વિસ્તારમાં રિંગ વેક્સિનેશન જેને કહેવાય, એટલે કે આજુબાજુના વિસ્તારના જે પશુ હોય ત્યાં આપણે રસીકરણ વહેલી તકે કરાવી દઈએ તો આપણે એ પશુઓને રોગ ફેલાતો અટકાવી શકીએ. અત્યારે આપણી પાસે રસીના પૂરતા ડોઝ ઉપલબ્ધ છે. કચ્છ જિલ્લા પંચાયત પાસે લગભગ 2 લાખ જેટલા ગોટપોક્સ વેક્સિનના ડોઝ છે. સરહદ ડેરી છે, એણે પણ 2 લાખ જેટલા ડોઝ માટેનું આયોજન કર્યા એવા સમાચાર છે. એટલે કચ્છના પશુપાલકોને આ બાબતે કોઈ ચિંતા રાખવાની જરૂર નથી, ફક્ત જાગૃતિ રાખે અને કાંઈ પણ પ્રશ્ન જેવું લાગે તો તરત નજીકની જે પશુ સારવાર સંસ્થા છે ત્યાં સંપર્ક કરે અને ત્યાંથી માર્ગદર્શન મેળવી અને એ પ્રમાણે આગળની કાર્યવાહી કરે એવી મારી સર્વેની અપીલ છે. હમણાં લખપત અબડાસા તાલુકામાં તેમજ ભુજ તાલુકામાં અને ભચાઉ તાલુકામાં અલગ અલગ જગ્યાએ ગૌશાળા પાંજરાપોળોની મુલાકાત લીધી. ત્યાં પણ જો તપાસણી કરીએ તો એમાં કોઈ પશુઓમાં લંપી પ્રકારના કેસ જોવા મળેલ નથી. અમારી ટીમ થોડા દિવસ પહેલાં માંડવી તાલુકાના ગઢસીસા ગામે પણ મુલાકાતે ગયેલી હતી, ત્યાં પણ લંપીના કોઈ એક્ટિવ કેસ જોવા મળેલ નથી. આમ અત્યારે લંપી વિશે પશુપાલકોએ કોઈ પણ જાતની બીક રાખવાની જરૂર નથી, ફક્ત તકેદારી છે એ જાણવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે. ટ્રોલીમોલ માધાપર ધમાકા ઉપર વિશ્વમાં પ્રથમવાર ટ્રોલીમોલ આપશે પોતાના ગ્રાહકોને પેન્શન. માસિક 6000 ની ખરીદી માત્ર 6 વર્ષ સુધી, ત્યાર પછી રૂપિયા 15000 નું આજીવન માસિક પેન્શન આપવામાં આવશે. કચ્છમાં માત્ર 5000 ગ્રાહકો જ આ ઓફરનો લાભ લઈ શકશે. ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન બુકિંગ ચાલુ છે. મોલ ખુલવાનો સમય સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે.